અમદાવાદના 16 વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી દંપતીએ મોતને વહાલું કર્યું. ધંધા રોજગારમાં આર્થિક મંદી ઉભી થતા મૃતક હિતેશ પંચાલે બે વ્યાજખોર પાસેથી 6 લાખ રૂપિયા 12% વ્યાજે લીધા, જેનો તે દરરોજ 4000 રૂપિયા ચૂકવતો. પરંતુ ધંધામાં નુકસાન જતા હિતેશ પંચાલ પૈસા ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી વ્યાજખોરો પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા પંચાલ દંપતી સાથે આત્મહત્યા કરવાનું વિચાર્યું. વ્યાજખોરના ત્રાસથી કંટાળીને દંપતીએ કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરવા તા પરિવાર આઘાતમાં છે. 16 પોલીસે 3 વ્યાજખોર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. ગઈકાલે 16 પોલીસ સ્ટેશન ખાતે રમેશચંદ્ર પંચાલ જે ચાંદલોડિયામાં રહે છે એમણે ફરિયાદ લખાવેલી છે. IPC 3 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ફરિયાદની હકીકત મુજબ તેમના દીકરા હિતેશભાઈ, જેમના મેરેજ એકતાબેન સાથે થયેલા હતા અને બંને ચાંદલોડિયા ખાતે રહેતા હતા, હિતેશભાઈ જે છે એ પહેલાં ઝાયડસની પાછળ કોઈ મેડિકલ સ્ટોરમાં કામ કરતા હતા અને પોતાનું ગુજરાન આ રીતે ચલાવતા હતા. મીનવાઇલ એમને કોઈ ધંધામાં નુકસાન જતા પૈસાની જરૂર પડેલી એટલે અલગ અલગ 3 વ્યક્તિઓ પાસેથી એમણે પૈસા લીધેલા હતા. પૈસાના વ્યાજની સતત ઉઘરાણી અને એ બધાથી કંટાળી અને હિતેશભાઈ તથા એકતાબેન જેમની પત્ની છે આ રીતે દંપતીએ ગઈ તારીખ 24/12 રોજ શિયાપુર કેનાલ કડી પાસે કેનાલમાં ઝંપલાવી અને આત્મહત્યા કરેલી.